ગઈકાલે બપોરે ભુજના 36 ક્વાર્ટર ચોકડી પર ટ્રક તથા એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર પ્રવાસીઓને નાની મોટી ઈજા થઈ હતી. કચ્છભરમાં ઓવરલોડ વાહનોનો ભરમાર વધી ગયો છે. કચ્છમાંથી જનારી તથા આવનારી તમામ ટ્રકો ઓવરલોડ હોય છે. આવા ઓવરલોડ વાહનોના કારણે અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગઈકાલે ભુજના 36 ક્વાર્ટર ચોકડી પાસે ભુજથી ધ્રોબાણા જતી એસટી બસને ઓવરલોડ ટ્રકે પાછળની ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં રહેલ પેસેન્જરોને નાની મોટી ઈજા થઈ હતી. જ્યાં 108 ને આવતા મોડું થતા ત્યાં રહેલ ગુરુદ્વારા દ્વારા માનવતા દેખાડી દર્દીઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ ઘટના જોઈ ટ્રક ડ્રાઈવર પોતાનો ટ્રક છોડી નાસી ગયો હતો, જેનાથી ત્યાં રહેલ લોકોમાં ભારે રોષ દેખાયો હતો. તો અકસ્માત અંગે વાત કરતા બસના ડ્રાઈવર તથા કંડક્ટર પનમ લક્ષ્મણભાઈ, એ વાન ટ્રક ઓબાજુથી આવતી હતી, અમારી બારે નીકળી આવી હતી ગાડી, ભુજ થી ધોબાણા જતી હતી. એક્સિડન્ટ ગાડી હલી આવી એમને એમ અને બસના પાછળના ભાગમાં ઠોકી દીધી. પેસેન્જર અને થોડી ઘણી લાગુ, બે ચાર જણા છે, કાચ લાગો, બાકી અંદરથી બીજું કાંઈ બારે જ ના જાનાની જેવું કાંઈ નથી. ટ્રક ડ્રાઈવર ભાગી ગયો તાત્કાલિક ઉતરીને. રવજી, આપણી બસ ભૂજથી ધોબાણા તરફ જતી હતી, બસ આખી સર્કલ ઉપર પસાર થઈ ગઈ, સામેથી ટ્રક આવતી હતી આ સાઈડથી, એને સર્કલ ઉપર બ્રેક કરી દીધી, કે શું થયું, બ્રેક ફેલ થઈ ગયા, એ તરત આવીને પાછળ ઠોકી દીધી. બસ આખી પસાર થઈ ગઈ, આવીને બસના પાછળના છેડાના ભાગમાં ઠોકી દીધી અને બસ ટ્રક મૂકીને દડક ભાગી ગયો. આ તંત્રને જાણ કરી આવે છે. આવા ઓવરલોડ વાહનોથી આવા નહીં પરંતુ અનેક મોટા અકસ્માતો થયેલા છે, પરંતુ આવા ઓવરલોડ વાહનો મોટે ભાગે રાજકારણીઓના હોવાથી આરટીઓ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો કોઈ અધિકારી કાર્યવાહી કરે તો તેને બદલી દેવામાં આવે છે. તો આવા ઓવરલોડ વાહનો ડિટેન થવા જોઈએ. ટાઈમ્સ ઓફ ધી ટીમ અત્યારે 36 ક્વાર્ટર ચોકડી પાસે આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે ઓવરલોડ જે ગાડીઓ જાય છે, ટ્રક ડ્રાઈવરો એ બેફામ ચલાવે છે. અત્યારે પેસેન્જર ભરેલી બસમાં બેફામ ભૂટકાવી છે અને કેટલા માણસોને ઘાયલ કરી દીધા છે. તો વિચાર કરો કે આવી ઓવરલોડ ગાડીઓને શા માટે આરટીઓ અધિકારી કે પોલીસ તંત્ર નથી પકડતું, કારણ કે આ ટ્રકો બધી મોટા રાજકારણીઓની ટ્રકો છે. જેટલી ટ્રકો ચાલે છે ઓવરલોડિંગ, એ બધા મોટા ગજાના રાજકારણીઓ છે. એ માટે કરીને આરટીઓ અધિકારી નથી પકડતા અને પોલીસ તંત્ર નથી પકડતો. જો આરટીઓ અધિકારી કે પોલીસ અધિકારી જો પોતાનું કામ કરવા જાય છે તો તેમની બદલી થઈ જાય છે. ખાસ કરીને આવા જેટલા બેફામ ઓવરલોડ વાહન ચાલે છે એને ડિટેન કરવા જોઈએ અને દંડ કરવા જોઈએ, આવી લોક માંગણી છે.